વ્રજ ઓફ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આગામી 12 અને 13 માર્ચ દરમિયાન ટગ ઓફ વોર અવોર્ડ ફોર વુમન્સ સેફ્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દોરડા ખેંચની રમત રમાડવામાં આવશે અને આ ગેમ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પણ ખાસ પ્રયાસ કરાશે. તેરમી માર્ચ 2016 આપણે સરદાર પટેલ સ્ટેડિયમમાં સવારે 6 વાગે ટગ ઓફ વોર એટલે પેલી રસ્સા ખેંચ ગેમ આવે ને એ રમવાના છે. એનું નામ રાખ્યું છે ટગ ઓફ વોર ઓર વોર ફોર વુમેન સેફ્ટી એન્ડ એમ્પાવરમેન્ટ. આ આપણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માંગીએ છીએ. આ ગેમથી આપણે એવું બતાવવા માંગીએ છીએ કે જ્યારે બહેનો, આપણે બહેનોની વાત કરીએ છીએ, સેફ્ટી સિક્યોરિટીની વાત કરીએ છીએ, સોશિયલ અને ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, તો એક એક સત્ય છે દુનિયાની કે એક બાજુ આમ ખેંચાય છે બેન, એક બાજુ આમ ખેંચાય છે બેન. આ ગેમથી આપણે એવું ડેપિક કરવા માંગીએ છીએ અને એના માટે બધાનો સાથ સહકારને ગિનિસ રેકોર્ડ બનાવીને એવું પ્રૂવ કરવા માંગીએ છીએ કે આ જ્યારે ટગ ઓફ વોર ગેમ હોય છે ત્યારે બધા એક મળીને, ભાઈ હોય કે બેન, જે હોય છે એ લોકો બહેનો માટે ઉભા રહી અને એ લોકોને સાથ આપવા માટે છે. અને ધીસ હોલ ટગ ઓફ વોર જે ગિનિસમાં જશે આપણું નામ, ઇન્ડિયામાં આપણે આ કરશું, તો એનાથી ફાયદો શું છે કે બધાને સેફ્ટી સિક્યોરિટી અને વુમેન એમ્પાવરમેન્ટનું આપણે અવેરનેસ કરીએ છીએ, પ્રમોશન કરીએ છીએ અને એ બતાવવા માંગીએ છીએ કે આપણી બહેનો સક્ષમ છે. ટગ ઓફ વોર કઈ બી હોય લોકોની લાઈફમાં, પણ એ લોકો એની એની એને શું કહેવાય, એ ટગ ઓફ વોરથી આગળ જઈ અને લાઈફમાં જીતી શકશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારોની ગતિવિધિઓ માટે ખાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.